જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ખેડા, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આયોજિત માર્ચ 2020ની પરીક્ષાને અંતર્ગત ખેડા જિલ્લામાં તમામ પ્રકારનું આયોજન કરી દેવામાં આવ્યું છે. ખેડા જિલ્લાની અંદર માનનીય કલેક્ટરસરના અધ્યક્ષસ્થાને, પરીક્ષા સમિતિના અધ્યક્ષ માનનીય કલેક્ટરસર હોય છે એમના અધ્યક્ષસ્થાને તમામ પ્રકારની બેઠકો પૂર્ણ કરવામાં આવી છે. આપણા જિલ્લાની અંદર કુલ ધોરણ 10ના 38 કેન્દ્રો, ધોરણ 12 સામાન્ય પ્રવાહના 16 કેન્દ્રો, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના 6 કેન્દ્રો એમ કુલ 59 કેન્દ્રો ઉપર આ પરીક્ષા થવા જઈ રહી છે. ધોરણ 10ના કુલ 1152 બ્લોક, ધોરણ 12 સામાન્ય પ્રવાહના 447 બ્લોક, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના 187 સાથે કુલ 1786 બ્લોકની અંદર આ પરીક્ષા થવા જઈ રહી છે. જિલ્લાની અંદર 50834 જેટલી, એટલે કે લગભગ સમગ્ર રાજ્યની અંદર આપણે જ્યારે 6ઠા ક્રમે વિદ્યાર્થી સંખ્યા મહત્તમ સાથે પરીક્ષાનું આયોજન કરવા જઈ રહ્યા છીએ, ત્યારે જિલ્લા વહીવટીતંત્રે સઘન આયોજન સાથે આ પરીક્ષાઓનું આયોજન કરેલું છે. તમામ કેન્દ્રો 100% કેન્દ્રો આપણા જિલ્લાની અંદર 100% કેન્દ્રો ઉપર સીસીટીવીનું આયોજન કરવામાં આવેલું છે. સીસીટીવીના નિરીક્ષણ હેઠળ પરીક્ષાનું આયોજન થશે, જેથી કરીને વિદ્યાર્થીઓ ભયમુક્ત અને સંતોષકારક વાતાવરણની અંદર પરીક્ષા આપી શકશે એ માટે અમે આ ચોક્કસ આયોજન કરેલું છે. દરેક કેન્દ્રો ઉપર સુપરવાઇઝર, ખાણ નિરીક્ષકો, વહીવટીતંત્ર, વર્ગ 4, કેન્દ્ર નિયામકો, ઝોનલ અધિકારીઓ, વર્ગ 1 અને 2ના અધિકારીશ્રીઓની નિમણૂક માનનીય કલેક્ટરસરના અધ્યક્ષસ્થાનેથી કરી દેવામાં આવી છે. એટલે ચુનંદા આયોજનની અંદર આપણે આ પરીક્ષા કરવા જઈ રહ્યા છીએ. દર વર્ષની જેમ આ વર્ષે પણ દરેક પરીક્ષા કેન્દ્રો ઉપર વર્ગ 1 અને વર્ગ 2ના લાયઝન અધિકારીશ્રી દ્વારા નિરીક્ષણ કરવામાં આવશે પૂરેપૂરા સમય માટે, જેથી કરીને પરીક્ષા ભયમુક્ત વાતાવરણની અંદર નિષ્પક્ષ અને તટસ્થ રીતે લેવાય અને બાળકો પોતાના સમગ્ર વર્ષ દરમિયાન કરાયેલી મહેનતનું સુંદર રીતે પ્રદર્શન કરી શકે એ માટેનું એક આયોજન અમે અમારી કક્ષાએથી કર્યું છે. આ માટે જિલ્લા વહીવટીતંત્રનું સતત માર્ગદર્શન મળી રહ્યું છે અને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પણ જે ગાઈડલાઇન રજૂ કરવામાં આવી છે એ ગાઈડલાઇન મુજબ જ ફોલો કરી અને આ પરીક્ષાનું આયોજન કરવા થઈ રહ્યું છે. આપ પણ ભયમુક્ત વાતાવરણની અંદર આપના બાળકો, આપની આસપાસના રહેલા વિદ્યાર્થીઓ અથવા તો આપના પરિચિત હોય એમને પણ જણાવશો કે કોઈ પણ પ્રકારની અફવા કે એમાં કોઈ પણ પ્રકારના ગેરમાર્ગે દોરાયા વગર ખૂબ સુંદર રીતે એમણે જે આખું વર્ષ મહેનત કરી છે એ મહેનતને 3 કલાકની અંદર એ પોતે પ્રદર્શિત કરે અને ખૂબ સારા ગુણ સાથે એ ઉત્તીર્ણ થાય એ માટેની જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લા શિક્ષણાધિકારી તરીકે હું ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું. થેન્ક યુ વેરી મચ.